વોટ્સઅપ ગાઈસ, કેમ છો વાલા મિત્રો? મજામાં જ છો તમે? આજે આપણે આવી ગયા છીએ એક નવા વ્લોગ સાથે. આજે હું મા મેલડીના તમને દર્શન કરાવીશ, જે પાટણમાં સરસ્વતી નદીના કિનારે આવેલું છે ત્યાંનું મંદિર. તો ચાલો મિત્રો, મળીએ આગળના કન્ટિન્યુ વિડીયોમાં. ફાઇનલી ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ મેલડી માતાના મંદિરે. તો ચલો હું તમને દર્શન કરાવું. અહીંયા વર્ષો જૂનું છે આ મંદિર મેલડી માનું. અહીં જોઈ શકો છો માતાજીનો ચોગાન કેટલો મોટો છે, તમે જોઈ શકો છો. અહીંયા કેટલું મસ્ત મજાનું અહીંયા છે એ જોઈ શકો છો તમે. આડા દિવસે આટલી પબ્લિક હોય છે, તમે રવિવારે આવો તો અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં હોતી, એટલી બધી પબ્લિક આવે છે. અહીંયા માતાજીનો એટલો હાથ છે, તમે તમારા પરિવાર સાથે અહીંયા આવી શકો છો. ચાલો હું તમને માતાજીના દર્શન કરાવું. શું કરીએ છીએ હવે? ફાઇનલ લગાવી છે, આપણે પહોંચી ગયા છે મા મેલડીના દર્શન કરવા માટે. જોઈ શકો છો ગાઈસ કેટલું મસ્ત મજાનું અહીંયા સજાવવામાં આવ્યું છે. બસ ચાલો ગાઈસ, આપણે હવે પ્રદક્ષિણા કરીશું માતાજીના મંદિરની. તમે મારા કેમેરામેનને કહીશ કે થોડું ઉપરનું વ્યૂ બતાવો કે અહીંયા કેટલું મસ્ત મજાનું અહીંયા લોકેશન છે. અહીંયા પબ્લિક બહુ આવે છે. પાટણમાં આપણે સરસ્વતી નદીના કિનારે અહીંયા આવેલું છે આર્યું. એ માતાજીનો ચાચર ચોક કેટલો મોટો છે તમે જોઈ શકો છો ગાઈસ. ને હવે આપણા અલગ અલગ જે નાના નાના મંદિર બનાવ્યા છે તેના દર્શન કરીશું આપણે. તો આ જોઈ શકો છો ગાઈસ, આ લાલભાઈ ફૂલભાઈ માનું મંદિર છે, તમે એ દર્શન કરી શકો છો. હવે હું આગળ તમને બધા મંદિર બતાવીશ તમને હું. ચાલો ગાઈસ, અહીંયા બીજા અહીંયા અલગ અલગ બધા મંદિરો છે, અહીંયા તમે જોઈ શકો છો. હું આગળ તમને બતાવું બધા. અહીં માં વહાણમટીનું મંદિર પહેલું આ દર્શન કરાવું તમને. જય માં વહાણમટી માં જો ગાઈસ દર્શન કરી શકો છો તમે. મંદિરોની દેરીઓ બનાવવામાં આવી છે. અહીંયા નારસિંહગાવીર દાદાનું મંદિર છે. જય દાદા. ને ગાઈસ તમે જોઈ શકો છો, હવે અહીંયા નાના છોકરાઓ માટે અહીંયા બગીચો બનાવવામાં આવ્યો છે, તે સુંદર મજાની વાત કહેવાય. તો તમે તમારા બાળકો સાથે, ફેમિલી મિત્રો સાથે તમે અહીંયા અવશ્ય આવજો એવી આ ગુજરાતી છોકરાની રિક્વેસ્ટ છે. તમે તમારા ફેમિલી સાથે અહીંયા આવી શકો છો. થેન્ક યુ સો મચ.
આટલો વિડીયો દેખવા માટે. અને આ કેમેરામેનને કહીશ કે થોડો આ બગીચો થોડો દેખાડશે કે છોકરાઓ કેટલા મસ્ત મજાના રમી રહ્યા છે અહીંયા. તમારો ખૂબ ખૂબ આભાર. અહીં જોઈ શકો છો તમે કેટલું વિશાળકાય પાર્કિંગ છે. અહીંયા નાની મોટી થ્રી વ્હીલર ફોર વ્હીલર કેનથી બી તમે વાહન લઈને આવી શકો છો. અહીંયા વિશાળકાય પાર્કિંગ છે. અહીંયા આટલો વિડીયો દેખવા માટે ખૂબ ખૂબ આભાર.